विद्यार्थी मित्रों, तमने आ चित्रनी अंदर शुं देखाई रह्युं छे? आ ओझार तमे कई जग्याए जोयुं छे? याद छे तमने? आने आपणे कहीशुं एरण। एरण लोहारना पासे होय अने मोचीनी पासे पण होय। लोहार आना पर लोखंड टीपे छे तो एने आपणे कहीशुं एरण। तो આજે આપણે એ એરણનો એ શીખવા જઈ રહ્યા છીએ। તો ચલો સૌથી પહેલાં આપણે એવાળા શબ્દો બોલીશું। એ એરણનો એ, એ એરણનો એ, એ એકનો એ, એ એકનો એ, એ એલચીનો એ, એ એક વચનનો એ, એ એકવીસનો એ, એ એકદમનો એ, એ એકલાનો એ। બાળકો, આજે આપણે એ ઉપરથી શરૂ થતા શબ્દો બોલ્યા। હવે જ્યારે આપણો લાઈવ ક્લાસ આવશે ત્યારે આપણે આ રુ, એ અને અઈવાળા શબ્દોની અંતાક્ષરી અથવા તો આપણે શબ્દ રમત રમીશું। તો તમે આ ત્રણ વર્ણ સરસ રીતે તૈયાર કરી દેજો। તો આપણે એના શબ્દો બોલતા બોલતા આપણે એ લખીશું। તો એને આપણે કેવી રીતે લખવાનો છે? અહીં આપણે પહેલાં અજગરનો અ બનાવી દેવાનો અને પ્લસ એને એક માત્ર લાગે, માથે એક માત્ર લાગે તો થઈ જાય એ એરણનો એ, એ એરણનો એ। તો આવી રીતે તમારે બોલીને તમારી વર્કશીટમાં તમારે એરણનો એ લખી દેવાનો છે। એ એરણનો એ, અને સેમ એ જ રીતે આખો એ અહીંયા સુધી લખવાનો, અહીંયા રંગ પૂરવાનો। અહીંયા એરણમાં પણ તમારે સરસ મજાના રંગ પૂરવાના અને એના નીચે લીટી દોરવાની। તો એક, એલચી, એકદમ, એકવીસ અને એક વચન। તો બાળકો, એવાળા શબ્દો તૈયાર કરીને રાખજો, હું તમને પૂછીશ। ચલો હવે બીજો વર્ણ શીખીએ। તો અહીં આપણે અના ઉપર એક માત્રા હતી, અહીં અના ઉપર એક અને બે માત્રા છે, તેને કહીશું અઈ। એ આને કહીશું એ, આને કહીશું ઐ, ઐ ઐરાવતનો ઐ। બાળકો, આને આપણે કહીશું ઐરાવત। ઐરાવતને કેટલી બધી સૂંઢ હોય છે જુઓ, છે ને અહીં? તો આને આપણે કહીશું ઐરાવત। તો આજે આપણે કયો વર્ણ શીખવાના છીએ? ઐ ઐરાવતનો ઐ। તો બાળકો, અહીંવાળા શબ્દો પણ તમે શોધી રાખજો, ઓકે? અને અહીંવાળા બીજા થોડાક શબ્દો હું તમને અહીંયા કહું છું। ઐ ઐક્યનો ઐ, ઐ ઐક્યનો ઐ, ઐ ઐરાવતીનો ઐ, ઐ ઐરાવતીનો ઐ, ઐ ઐક્યનો ઐ। તો અહીંવાળા શબ્દો બોલ્યા પછી આપણે અઈ કેવી રીતે લખાય? અઈ એવું બોલવાનું, અઈ સાથે। સૌથી પહેલાં આપણે અજગરનો અ લખીશું, પ્લસ તેને કેટલી માત્રા લગાડવાની છે? બે। જો આપણે એક માત્રા લગાવીશું તો થશે એ, બે માત્રા લગાવીશું તો થશે અઈ। તો ચલો હવે આપણે શું બોલીશું? અઈ ઐરાવતનો અઈ, અને એના ઉપર બે માત્રા। બાળકો, તમારે યાદ રાખવાનું, એક માત્રા એટલે એ, બે ઉપર માત્રા એટલે ઐ। ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ। આવી રીતે તમારે ઐ આખો લખી દેવાનો, ઐમાં રંગો પૂરી દેવાના અને ઐવાળા શબ્દો નીચે લીટી દોરો। તો ઐ લ, ઐક્ય, ઐહિક, ઐરાવતી, ઐતરેય।
તો બાળકો, આજે આપણે ત્રણ વર્ણ શીખ્યા. રુ ઋષિનો રુ, એ એરણનો એ, અને ઐ ઐરાવતનો ઐ. તો તમારે આ ત્રણેય વર્ણ સરસ રીતે તમારી વર્કશીટમાં લખવાના છે અને તેના શબ્દો તૈયાર કરવાના છે.